હેલો ફ્રેન્ડ, આજે આપણે બુક રિવ્યુમાં યુઓપનિષદ દ્વારા તાજેતરમાં એક સામાન્ય વિજ્ઞાન કરીને સેકન્ડ એડિશન 2025 એવી રીતના બુક બહાર પાડવામાં આવેલી છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રોને સામાન્ય વિજ્ઞાનની ઓલરેડી અત્યારે બુક છે કોઈ પણ પ્રકાશનની, તો એના માટે ખાસ એક સૂચના છે, કારણ કે ઘણી બધી સામાન્ય વિજ્ઞાનની બુક બહાર પડેલી છે. યુઓપનિષદની પણ 2-3 છે અને બીજા ઘણા પ્રકાશનની પણ છે. તો તમારે કઈ બુક લેવી એ ખાસ એક કરીને જણાવી દો, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂરો વિડીયો જોતા નથી એટલે ખ્યાલ નથી આવતો. તમને આજે તો પહેલાં જ જણાવી દઉં તો કે જે વિદ્યાર્થી મિત્રો પાસે ઓલરેડી 2024માં સામાન્ય વિજ્ઞાનની યુઓપનિષદની જ બુક હોય તો પણ તમારે આ બુક લેવાની જરૂર નથી, એટલો બધો કાંઈ ડિફરન્સ છે નહીં. અને અહીંયા તમે જોઈ શકો છો એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ અને એનઆઈઓએસની સાઇટ જે છે એમાંથી આ બુક બનાવવામાં આવેલી છે. આગળ હું તમને રિવ્યૂ બતાવી એટલે પણ તમને ખ્યાલ આવશે. અને તમારી પાસે કોઈ પણ પ્રકાશનની બુક હોય તો તેની જોડે તમારે સરખાવી લેવાનું. અને અહીંયા ત્રણેય વિષય આવે છે, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આ ત્રણેય વિષય આમાં કવર કરવામાં આવેલા છે. અને જે વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી કરેલી હોય અથવા જીસીઆરટી ધોરણ 6થી લઈને 10ની અને 11-12ની રસાયણ વિજ્ઞાનની, જીવ વિજ્ઞાનની કરેલી હોય અને ભૌતિક વિજ્ઞાન આ ત્રણેય વિષયની 11-12ની પણ આવે છે અલગથી બુક, તો એ બધી બુક તમે કરેલી હોય તો પણ તમારે આ બુક લેવાની જરૂર નથી, એટલે ખોટા પૈસા તમે ન બગાડતા. એ બધી બુકમાંથી જ આ બુક બનાવવામાં આવેલી છે. અહીંયા આપણે વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે તમારા પૈસા ન બગડે અને સમય પણ ન બગડે, કારણ કે તમે એક બુક સામાન્ય જ્ઞાનની વાંચેલી હોય તો તમને એમ થાય નવી એડિશન આવી છે વર્ષ દિવસ પછી તો એ બુક લઈ લો, પણ એવું નહીં. આપણી ચેનલમાં તમે જોડાયેલા હશો તો તમને ખ્યાલ હશે આપણે જે છે બુક રિવ્યુ એ માટે જ બધી બુકના લાવી છે, ભલે એકને એક બુક બીજી વખત આવતી હોય 6 મહિના પછી નવું એડિશન આવતું હોય તો આપણે રિવ્યુ એ માટે જ લાવી છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે નવી બુક આવી છે તો એમાં કઈ કઈ માહિતી છે, તમારે લેવી છે કે ન લેવી એ પણ તમને ખ્યાલ આવી જશે. ડાયરેક્ટ તમે બુક સ્ટોરે જઈને લેશો તો તમને ઓછો ખ્યાલ આવશે અને તમને ખબર પણ નહીં પડે કે કઈ કોઈ આમાં કંઈ અપડેટ થયેલું છે કે નહીં. ઘણી બુક એવી હોય છે કે જેમાં કંઈ અપડેટ થતું નથી હોતું, ખાલી એડિશનના પુઠ્ઠા અને જે છે ટૂંકમાં એ ચેન્જ થતા હોય છે. તો ખાસ કરીને એક આ માહિતી ધ્યાનમાં રાખવી. આજે હું તમને આ બુકનો રિવ્યૂ બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે. બેઝિક માહિતી આપેલી છે કે કોઈ પણ ચેપ્ટરમાં જે છે એ કયા કલરનું કયા કયા બુકમાંથી અથવા કઈ કઈ બુકમાંથી લેવામાં આવેલું છે, જેમ કે બ્લુ કલરનું એનસીઆરટી જીસીઆરટીમાંથી લીધેલું છે. આવી રીતના અહીંયા બધી તમને માહિતી બેઝિક આપેલી છે એટલે તમને ખ્યાલ આવે બુક તમે વાંચતા હો ત્યારે. એ બીજી પણ ઘણી બધી માહિતી આપેલી છે કયા ચેપ્ટરમાંથી કયા કયા ટોપિક લેવામાં આવેલા છે, પણ અહીંયા તમને ઇન્ડેક્સ બતાવી દો એટલે તમે વિડીયો પોઝ કરીને બધા ચેપ્ટર જોઈ શકો છો. અહીંયા તમે પહેલા બેઝિક ઇન્ડેક્સ આપેલી છે, તમે જોઈ શકો છો બધા ચેપ્ટરના નામ આપેલા છે. આવી રીતના ટોટલ 27 ચેપ્ટર છે ત્રણેય વિષયના થઈને. પછી અહીંયા જે છે એ બેઝિક માહિતી પણ બધી આપેલી છે કોષ્ટક દ્વારા અને એ બધી માહિતી આપેલી છે, એના કરતાં હું તમને ઇન્ડેક્સ બતાવું જેથી તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો ડિટેલમાં અહીં ઇન્ડેક્સ આપવામાં આવેલી છે. વતન સામાન્ય વિજ્ઞાનનો પહેલાં પરિચય આપેલો છે, પછી એક બેઝિક ચેપ્ટર આપેલું છે, પછી બીજા નંબરના ચેપ્ટરથી જીવ વિજ્ઞાનની માહિતી શરૂ થાય છે. એમાં પણ પહેલું ચેપ્ટર આપેલું છે સજીવોની લાક્ષણિકતા અને સજીવોમાં વિવિધતા, એમાં અલગ અલગ ટોપિક આપેલા છે, એના સબ પેટા ટોપિક તરીકે બધા નામ સહિત આપેલા છે. પછી કોષ નંબરનું ચેપ્ટર છે પેશીઓ, માનવ શરીરનું અર્થતંત્ર, એવી રીતના બધી માહિતી આપેલી છે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને ઇન્ડેક્સ વાંચી શકો છો આખી આખી એટલે તમને ખ્યાલ આવશે. રસાયણ વિજ્ઞાનમાં એ રીતના આપેલું છે બીજા વિષયમાં, અને ટોપિકમાં તમે ડિટેલમાં આપેલું છે એટલે તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે તમે સરખાવી શકો છો. ભૌતિક વિજ્ઞાન આપેલું છે એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના ત્રણેય વિષય આપેલા છે અને ટોટલ 27 જેટલા ચેપ્ટર આપેલા છે. હવે તમને બીજી પણ માહિતી અહીંયા ટેબલ જે આપવામાં આવેલા હોય છે તેની પણ માહિતી આપેલી છે કે તમે ટેબલમાં કઈ રીતના ડાયરેક્ટ ટેબલ ચાર્ટ પછી ફિંગર જે આપેલું છે એ બધી ફિગર એ બધી માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. પહેલું એક ચેપ્ટર છે સામાન્ય વિજ્ઞાન, અહીંયા તમે બેઝિક માહિતી બધા વૈજ્ઞાનિકોની આપેલી છે જે જે સબ્જેક્ટના વૈજ્ઞાનિકો થયેલા હોય છે તેના વિશે. પછી અહીંયા જનરલ સાયન્સ આપેલું છે રોજબરોજની જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની જે કહે છે એક પેજની માહિતી આપેલી છે. અહીંયા પહેલો વિષય શરૂ થાય છે જીવ વિજ્ઞાન, તો અહીંયા તમે ચેપ્ટરના નામ પહેલાં શરૂઆતમાં બધાય આપેલા છે. હું તમને અહીંયા 2-3 ચેપ્ટર બતાવી દરેક વિષયના એટલે તમને ખ્યાલ આવી જશે, આખી બુક તમને નહીં બતાવી શકું. અને વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને વિડીયો ગમે તો લાઇક કરી આપવા વિનંતી. અહીંયા પહેલું ચેપ્ટર છે સજીવોની લાક્ષણિકતા ઓ અને સજીવોમાં વિવિધતા. અહીંયા પહેલાં જે લખેલું છે તો કે એનસીઆરટીમાંથી કયા ચેપ્ટરમાંથી કયો ટોપિક લીધેલો છે, ઓલ્ડ એન્સ જીસીઆરટીમાંથી, તમિલનાડુની બુકમાંથી અને એના વોઇસમાંથી કયા ચેપ્ટરમાંથી કયો બુક લેવામાં અથવા કયો ટોપિક લેવામાં આવેલો છે.
પછી અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના ટોપિક વાઇઝ આપેલું છે, સજીવોની લાક્ષણિકતા અને કલર બુક છે, અને જે છે એ સારામાં સારા અલગ અલગ ટોપિક વાઇઝ દર્શાવવામાં આવેલું છે, અને અમુક ચિત્રોની જરૂર છે ત્યાં ચિત્રો પણ આપેલા છે. આગળ હું તમને બતાવીશ. સજીવ વિશે બેઝિક માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ચાર્ટ આવી રીતના આપેલો છે, અને અહીંયા અમુક ચિત્રો પણ આપેલા છે, જેમ કે ફૂગના ચિત્રો આપેલા છે, દ્વિઅંગીના ચિત્રો આપેલા છે, જે કાંઈ વનસ્પતિ અથવા જે કાંઈ થયેલું છે તેના વિશેની માહિતી આપેલી છે, પ્રાણીઓ વિશેની માહિતી આપેલી છે. અને ચેપ્ટર પૂરું થાય ત્યારે આવી રીતના ટેબલ આપેલા છે, અને ચેપ્ટર પૂરું થાય પછી ઓનલાઈન પ્રશ્નો આપેલા છે એ ચેપ્ટરમાંથી, અને જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હતા એ આ બધા આપેલા છે, અને થોડાક પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપેલા છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં કવર કરવામાં આવેલું છે. આ એક ચેપ્ટરમાં મેં તમને જણાવી દીધું, આવી રીતના દરેક ચેપ્ટર 27 ચેપ્ટર આવી રીતના કવર કરવામાં આવેલા છે. અહીંયા બીજું ચેપ્ટર સેલ છે એ પણ તમે જોઈ શકો છો, એની બેઝિક માહિતી કવર કરવામાં આવેલી છે બધી, એ પણ તમે જોઈ શકો છો. પ્રાણી કોષને વનસ્પતિ કોષને એની બધી માહિતી ડિટેલમાં દર્શાવવામાં આવેલી છે, એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા પેશીઓ છે એનું ચેપ્ટર આપેલું છે, પ્રાણી પેશી વનસ્પતિ પેશીઓમાં જે કંઈ અલગ છે તેની બધી માહિતી કવર કરવામાં આવેલી છે. હવે બીજું તમને ચેપ્ટર બતાવી દઉં, આ જીવવિજ્ઞાન વિશે માહિતી હતી. હવે કારણ કે દરેક ચેપ્ટરમાંથી બે ત્રણ તમને બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અહીંયા જે છે સારામાં સારી બુકા કવર કરવામાં આવેલી છે, અને આ જે છે એ તમે જોઈ શકો રસાયણ વિજ્ઞાન છે એમાંથી કવર કરવામાં આવેલું છે. ચેપ્ટર 16 નંબર છે ધાતુ અને અધાતુ, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તમારી પાસે કોઈ પણ બુક હોય તો તેની સાથે તમારે ખાસ કરીને સરખાવી લેવી, જેથી કરીને તમારે અંદર કન્ટેન્ટ કેટલું છે એ તમને ખ્યાલ આવી જશે. એસિડ બેઝ અને ક્ષાર વિશેનું ચેપ્ટર આપેલું છે. અહીંયા તમને દરેક ચેપ્ટર નહીં બતાવી શકું, એટલે હું અહીંયા જે છે અમુક બે ત્રણ ચેપ્ટર તમને બતાવું છું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અને એમસીક્યુ પણ સારા એવા આપેલા છે. પછી આવી રીતના અહીંયા કાર્બનિક સંયોજનો આપેલા છે. આ બધું જે છે જીસીઆરટી એનસીઆરટીમાંથી કવર કરવામાં આવેલું છે, એટલે ખાસ કરીને એ બધા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખો. અહીંયા ફિઝિક્સનું જે ચેપ્ટર છે એ પણ તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો એક ચેપ્ટર આપેલું છે ફિઝિક્સનું. પેટર્ન દરેક ચેપ્ટરમાં સેમ જ છે, જે રીતના આપણે કવર કરવામાં આવેલું છે ત્રણેય વિષયનું એ બધી માહિતી અહીંયા કવર કરેલી છે. હવે આ બુકની પ્રાઇઝની એ પણ તમને જણાવી દઈશ, એટલે જે વિદ્યાર્થી મિત્રોને લેવું હોય એ લઈ શકે છે. અને આ બુક નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમારા બેઠે તમારા ઘરે ફ્રી કુરિયરમાં મળી જશે આ બુક. આવી રીતના આ બુક બનાવવામાં આવેલી છે અને સારી એવી બુક છે. આ બુક તમે લઈ શકો છો. જો તમારી પાસે કોઈ પણ પ્રકાશની બુક ન હોય તો આ બુક બેસ્ટ છે, તમે આ લઈ શકો છો. જો તમે એનસીઆરટી જીસીઆરટી નો રીડ કરેલી હોય તો આ બુક સારામાં સારી છે. 520 રૂપિયા પ્રાઇસ છે, આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા ફ્રી કુરિયરમાં તમને આ બુક મળી જશે. અને સંપૂર્ણ માહિતી આવી રીતના એક આ બુકની હતી, અને આપણી ચેનલમાં આવી રીતના બુક રિવ્યૂ આવતા હોય છે એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરવો જેથી કરીને એના પૈસા અને સમય ન બગડે. થેન્ક યુ.